રહીશ મનિયાર. ક્વોલિફિકેશનથી હું પીડિયાટ્રિશિયન છું, એમડી પીડિયાટ્રિક્સ છું, પરંતુ મારા જીવનનો મોટો સમય મેં ડેવલપમેન્ટલ એન્ડ બિહેવિયરલ પીડિયાટ્રિશિયન એટલે કે ચાઇલ્ડ સાયકોલોજીની પ્રેક્ટિસ કરી છે. છેલ્લા થોડા વર્ષથી હું કન્સલ્ટિંગ રૂમમાં ક્લિનિકની ચાર દિવાલોની વચ્ચે પ્રેક્ટિસ કરવાને બદલે, બીમાર બાળકો કે એની સારવાર કરવાને બદલે સમાજમાં, શાળાઓમાં, મંડળોમાં, આ બધી જગ્યાએ લેક્ચર્સ આપીને, વાતો કરીને બાળ ઉછેરને લગતી જે કંઈ સમસ્યા છે, પેરેન્ટિંગને લગતી જે કંઈ સમસ્યા છે એના સમાધાનો આપવાની હું કોશિશ કરું છું. તો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ છે, આ યુટ્યુબ ચેનલ પર પેરેન્ટિંગની આ સિરીઝ મેં શરૂ કરી છે. આ સિરીઝ આખી જોવામાં આપને રસ હોય તો મારી ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી શકો છો. નીચે નોટિફિકેશનનું જે બેલ છે એના પર ક્લિક કરવાથી નવી વિડીયો આ સિરીઝમાં જ્યારે પણ આવશે તો આપને એની માહિતી મળી શકશે. તો પેરેન્ટિંગ, આર્ટ ઓફ પેરેન્ટિંગ વિશેની વાત મિત્રો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ આપણને એમ થાય કે બાળ ઉછેર એટલે શું? વોટ ઇઝ પેરેન્ટિંગ? આપણે શાળામાં ઇતિહાસ ભણ્યા છે, ભૂગોળ ભણ્યા છે, ગણિત, વિજ્ઞાન, બીજગણિત, ભૂમિતિ, ઘણી બધી વાતો આપણે એવી ભણીએ છીએ કે જીવનભર ક્યાંય કદીક આપણને કામ લાગતી નથી. જ્યારે બાળ ઉછેર, જે દરેક માણસે લગભગ જીવનમાં કામ કરવાનું છે, એના વિશેની ફોર્મલ ટ્રેનિંગ આપણને ક્યાંય મળતી નથી. આ એક એંગલ છે, આ એક વિચારવાની રીત છે. ઘણા બધા માણસો એમ પણ વિચારે કે પેઢીઓથી, સદીઓથી માનવજાત આ કામ કરતું આવ્યું છે, એમાં વળી લેક્ચર્સની શું જરૂર, એમાં વળી ટ્રેનિંગની શું જરૂર, એમાં વળી વર્કશોપ એટેન્ડ કરવાની કે એમાં વળી પુસ્તકો વાંચવાની શું જરૂર? તો આ બંને વાતમાં સત્યનો અંશ છે. સમય ખૂબ ઝડપથી બદલાતો જાય છે. બદલાતા સમયમાં મા બાપ ઉપર સ્ટ્રેસ પણ ઘણો છે. હું મજાકમાં ઘણી વાર કહેતો હોઉં છું કે એમની મમ્મીઓને ટેન્શનનો પ્રોબ્લેમ છે અને એમના બાળકોને અટેન્શનનો પ્રોબ્લેમ છે. તો પરિવારોમાં બાળકને લઈને ઘણીવાર માતા પિતા વચ્ચે, દાદા દાદી વચ્ચે કે આખા પરિવારમાં બાળક એ સમસ્યાનું ઘણીવાર કેન્દ્ર બની જતું હોય છે. આપણા ઈરાદા સારા હોય છે, બાળકને સારી રીતે ઉછેરવા માંગતા હોઈએ છીએ, પણ બાળ ઉછેરને લગતા કેટલાક મુદ્દા એવા છે કે જેની સમજ બરાબર ના હોય તો ઘરની અંદર વિગ્રહ થતો હોય છે. તો આપણે સૌથી પહેલાં તો સમજવાની કોશિશ કરીએ કે બાળ ઉછેર એટલે શું છે. બાળ ઉછેરની જો મારે વ્યાખ્યા આપવાની હોય તો હું એમ કહીશ કે બાળકને સહાયની, ટેકાની, આધારની જરૂર હોય ત્યાં સુધી એને સહાય આપવી, એને ટેકો આપવો, એ ક્રિયા એટલે બાળ ઉછેર. તો બાળક જ્યાં સુધી ડિપેન્ડન્ટ છે, બાળક જ્યાં સુધી પરાવલંબી છે ત્યાં સુધી બાળપણ છે, અને ત્યાં સુધી જ બાળ ઉછેર છે. એકવાર બાળક 22, 23, 24 વર્ષનું થઈ જાય, સંપૂર્ણપણે સ્વાવલંબી બની જાય, પછી મને નથી લાગતું કે એને બાળ ઉછેરની જરૂર હોય. બાળક જ્યારે જન્મે છે ત્યારે સંપૂર્ણપણે પરાવલંબી હોય છે. તમારા ખોળામાં જો બાળક હશે તો તમને ખ્યાલ હશે કે બાળકને ખવડાવવું, બાળકને નવડાવવું, બાળકની કાળજી રાખવી, દરેક ક્રિયા મા બાપે કરવી પડે છે. અને બાળક કંઈ જ પોતાના માટે કરી શકતું નથી. નવું જન્મેલું બાળક, એની સામે 24-1 વર્ષનું બાળક થાય, 22 વર્ષનું બાળક થાય, નોકરી મળી જાય, છોકરી મળી જાય, એટલે એ બાળક સંપૂર્ણપણે સ્વાવલંબી બની જાય. તો 0 થી લઈને 24 સુધીની જે આ યાત્રા છે, એ યાત્રામાં 100% ડિપેન્ડન્સ, 100% પરાવલંબિતા, પોતાનું કામ કંઈ જ જાતે નહીં કરી શકવું, ત્યાંથી લઈને પોતાના તમામ કામ જાતે કરી શકવા ત્યાં સુધીની યાત્રા, એટલે ડિપેન્ડન્સમાંથી ઇન્ડિપેન્ડન્સ અચીવ કરવાની જે યાત્રા છે, એ બાળપણ છે. અને એ દરમિયાન એ ક્રિયાનું ધ્યાન રાખવું એ બાળ ઉછેર છે. એટલે આ વ્યાખ્યા મેં કેમ તમને સમજાવવાની કોશિશ કરી, વ્યાખ્યા સમજાવવાનો હેતુ એ છે કે જો 0 થી 24 યર્સ બાળપણ હોય તો 12 વર્ષની ઉંમરે કેટલું ડિપેન્ડન્સ અને કેટલી સ્વતંત્રતા હોવી જોઈએ આપણે સમજી શકાય. કે જો 0 વર્ષની ઉંમરે 100% ડિપેન્ડન્સ હોય અને 24 વર્ષની ઉંમરે 100% ઇન્ડિપેન્ડન્સ હોય તો 12 વર્ષની ઉંમરે 50% ડિપેન્ડન્ટ હોય બાળક અને 50% સ્વતંત્ર હોય. એટલે કે 12 વર્ષનું બાળક 50% વસ્તુ મમ્મી પપ્પા પર આધાર રાખે અને 50% વસ્તુ પોતાની જાતે કરી શકે એમાં મમ્મી પપ્પાએ વાંધો મારવાની જરૂર હોય નહીં. 6 વર્ષની ઉંમરે જોઈએ તો 25% કામ કદાચ બાળક જાતે કરી લે, પોતાના ચંપલ જાતે પહેરી લે, પોતાનું શર્ટ જાતે પહેરી લે, કદાચ એને શેમ્પુ કરી આપવું પડે કે માથામાં તેલ કદાચ નાખી આપવું પડે, તો આ કામ કરી આપવા પડે. એવી રીતે 18 વર્ષની ઉંમરે 75% કામ બાળક જાતે કરી લે, 25% માટે એને કદાચ મા બાપને પૂછવું પડે, સલાહ લેવી પડે. તો આમાં સમજવાની વાત એ છે કે બાળ ઉછેર એ અધિકાર કે કંટ્રોલ છોડતા જવાની ઘટના છે. આ દરેક મા બાપે બહુ સમજી લેવાની જરૂર છે કે બાળ ઉછેર એ અધિકાર નથી, બાળ ઉછેર એ કંટ્રોલ મેળવવાની વાત નથી, બાળ ઉછેર એ અધિકાર કે કંટ્રોલ ધીરે ધીરે છોડતા જવાની ઘટના છે. જો જીવનના કોઈ પણ તબક્કે, જો તમારા બાળકના ઉછેરના કોઈ પણ તબક્કે તમે ગઈકાલે એના પર જેટલો કંટ્રોલ રાખતા હતા એના કરતાં જો આજે વધારે કંટ્રોલ રાખવો પડે તો સમજો કે પેરેન્ટિંગમાં આપણી કોઈ ભૂલ છે. એક વાત હંમેશા યાદ રાખો કે આપણે બાળક સાથે જ્યારે ચાલતા હોઈએ ત્યારે બાળકની આંગળી ક્યારે પકડવી એના કરતાં બાળકની આંગળી ક્યારે છોડવી વધારે મહત્વનું છે. તમે બાગમાં બાળકને લઈને જાઓ
તમને એમ લાગે કે અસલામતી છે, બાળક સેફ નથી, તો બાળકની આંગળી પકડવી પડે. પણ જ્યારે તમને એમ ખબર પડે કે આમાં હું પાછળથી ધ્યાન રાખી શકીશ, તો આપણે આગળ ચાલવાની, આંગળી પકડીને ચાલવાની કોઈ જરૂર નથી. બાળકની પાછળથી પણ બાળકનું ધ્યાન રાખી શકાય. એટલે બાળકની આંગળી ક્યારે પકડવી એના કરતાં બાળકની આંગળી ક્યારે છોડવી એ મા બાપ જે જાણે છે એ વધારે સારા માપ છે. તમામ માતા પિતા જે આ સાંભળી રહ્યા છે, વિડીયો જોઈ રહ્યા છે, એમને હું પ્રણામ કરું છું. ખાસ કરીને મમ્મીઓને તો હું નારાયણી નારી એટલે નારાયણી સમજો છું. એક નારી એક મમ્મી જેટલો ભોગ આપે છે એટલો ભોગ કોઈ આપી શકતો, કોઈ પિતાની કોઈ પુરુષની એટલી તાકાત નથી કે બાળ ઉછેરમાં એક માતા જેટલો ભોગ આપે છે એટલો ભોગ આપી શકે. તમે કલ્પના કરો કે જો જે છોકરી 17 કે 18 વર્ષની ઉંમરે સ્કૂટી પર કે એક્ટિવા પર ફરતી હોય, મેકઅપ કરીને કર્યા વિના બહાર ના નીકળતી હોય, એના કપડા પર એક કરચલી ના જોવા મળે, એનું વાળ વાળ બધું વ્યવસ્થિત હોય, એ છોકરી અચાનક એક દિવસ પરણી જાય, 2 વર્ષમાં એક બાળક એના ખોળામાં આવી જાય, બાળક ખોળામાં આવી જાય પછી એની હાલત કેવી હોય? બાળકને આમ ખબર નાખેલું હોય, બાળકના કદાચ પેશાબ વગેરેથી હાથ થોડા બધા ગંદા થયેલા હોય, કપડાં ભીના થયેલા હોય, બાળકે થોડી વોમિટ કરેલી હોય દૂધ પીધા પછી, એટલે એ દૂધ પણ પાછળ થોડું લાગેલું હોય, હાથ ગંદા હોય, માથું ગંદું હોય, તો એક માતા એક સુંદરતાની પૂતળી જેવી એક યુવતી 16, 17, 18, 19 વર્ષની ઉંમરે હોય કે 24, 25 વર્ષની ઉંમરે માતા બને છે, ત્યારે બાળકની કાળજી રાખવા માટે પોતાની તમામ સુગનો, પોતાની તમામ ચોખલાઈનો ભોગ આપીને એ બાળકને સાફસૂફ રાખવાનું, બાળકને ચોખ્ખું રાખવાનું કામ કરે છે. આ કામ સહેલું નથી. એ જેને ખૂબ સુગ હોય, જેને ખૂબ ચોખલાઈ હોય એવી સ્ત્રી માટે આ કામ સહેલું નથી, પણ બાળક પ્રત્યેનો પ્રેમ એને આ કામ કરાવે છે. તો આ જે ડિસગસ્ટ છે ગંદકીનું, એ ડિસગસ્ટ દૂર કરીને કાળજી રાખવાની જે વૃત્તિ છે એ વધવાને કારણે આપણે આ કામ કરી શકીએ છીએ. તો જગતભરની તમામ માતાઓને પહેલાં હું સલામ કરું છું, પ્રણામ કરું છું, એમની આ સેવા વગર બાળકોનો ઉછેર થઈ શકે નહીં. તો આજે મારે જે પહેલા એપિસોડમાં જે મહત્ત્વની વાત તમારી સાથે કરવી છે, શરૂ અહીંયાથી હું કરું છું કે સારી ફેમિનિસ્ટના લક્ષણો શું છે એની મારે વાત કરવી છે. અને બહુ મુદ્દાસર 5 લક્ષણોની વાત કરવી છે. મનોવિજ્ઞાનના અભ્યાસો તરીકે અને ખાસ કરીને શાળાઓમાં હું કાઉન્સેલર તરીકે જતો હોઉં છું, એડવાઇઝર તરીકે જતો હોઉં છું, ટીવી વગેરે સાથે પણ હું સંકળાયેલો છું, ઘણી વાર ઇન્ટરવ્યૂઝ વગેરે પણ કરતો હોઉં, પ્રોગ્રામ પણ કરતો હોઉં. તો મારે અચીવર્સ જે છે 10મા કે 12મા ધોરણમાં જે લોકો રેન્ક મેળવે છે એવા બાળકોને પણ મળવાનું થાય છે. અને એવા બાળકોના પરિવારમાં હું કોશિશ કરું છું કે એમની ખાસિયત શું છે, એવી શું, અને માત્ર જે માર્ક્સની સફળતા છે, ગુણાંકની સફળતા છે, એને હું સફળતા સમજતો નથી, પણ છતાં આપણે એક વાત કરવા ખાતર એક માપદંડ તરીકે સ્વીકારીએ કે જે બાળકો ટોપમાં આવે છે, જે બાળકો પોતાના અભ્યાસમાં કે કારકિર્દીમાં સફળ થાય છે, એમના જીવન, એમના મા બાપનું ઉછેર આપણે તપાસીએ તો એમાં કયા ખાસિયતો જોવા મળે છે, કયા મા બાપના બાળકો વધુ સફળ થાય છે, તો આ મેં તપાસવાની કોશિશ કરી છે. તો આ 5 તત્વોની હું વાત કરવાનો છું. પહેલી વસ્તુ, મને એમ થયું કે આ એજ્યુકેશન મા બાપનોમાં કંઈ ભાગ ભજવે ખરું, અથવા મા બાપ કેટલું ધ્યાન આપે છે, બાળક પર કેટલું ભણાવે છે એ ભાગ ભજવે છે ખરું? તો એ તો મારી જે ભ્રમણા હતી એનું નિરસન થઈ ગયું બહુ જલ્દી. એક વર્ષે હમણાં થોડા વર્ષ પહેલાં 10-12 વર્ષ પહેલાં સુરતમાં અમારા બોર્ડમાં ગુજરાતમાં પ્રથમ આવેલા 2 બાળકો સુરતના હતા, બંને 96.4% કે એવા કોઈ પર્સન્ટેજ હતા. અને એમાંથી એક બાળકની જે માતા છે એ ડૉક્ટર હતી, પણ બાળક 11મામાં આવ્યું એટલે એને પોતાની પ્રેક્ટિસ 2 વર્ષ માટે બંધ કરી દીધી. અને 11મું અને 12મું લગભગ 20-એક મહિના સુધી એણે પોતાની લાખો રૂપિયાની જે પ્રેક્ટિસ હશે એ પ્રેક્ટિસ છોડીને બાળકને કેમેસ્ટ્રી, બાયોલોજી એવા વિષયો ભણાવ્યા, અને એમ કરીને બાળકને બોર્ડ પ્રથમ આવવામાં મદદ કરી. તો આપણને એમ થાય કે માતા ભણેલી હોય અને આટલો બધો ભોગ આપી શકે તો એ બાળકના માટે ભાગ્યની વાત કહેવાય. તો એ બાળકનો ઇન્ટરવ્યૂ પૂરો થયો પછી તરત જ બીજા બાળકનું મારે ઇન્ટરવ્યૂ લેવાનું. તો એ બાળક જે છે એ સુરતના વરાછા રોડ વિસ્તારનું હતું. એના મા બાપ શાકભાજીની લારી ચલાવતા હતા, બંને અભણ હતા. બંને આવ્યા તો એમના દેખાવ પરથી આપણને ખબર પડે કે, અને એમની વાતચીત કરવાની રીત પરથી ખબર પડે, અને ખબર પણ પડી કે એમને એ પણ નહોતી ખબર કે બાળક કોમર્સમાં પ્રથમ આવ્યું છે કે સાયન્સમાં પ્રથમ આવ્યું છે. બાળક આગળ જઈને શું કરશે એ પણ એમને ખબર નહોતી. એને એટલી ખબર હતી કે બાળક સ્કૂલમાં ભણે છે, શિક્ષકો એને મદદ કરે છે, બાળક મહેનતુ છે, બાળક હોશિયાર છે અને જે કંઈ કરશે એ બરાબર કરશે. આ સિવાય બીજી કોઈ માહિતી અમને હતી નહીં. તો આ બંને ઉદાહરણો પરથી મિત્રો હું આપને એમ સમજાવવા માગું છું કે તમે બાળકના અભ્યાસ માટે સમય ફાળવો છો, સારી વાત છે, બાળકને ભણાવો છો, સારી વાત છે, બાળકને નથી ભણાવતા તો પણ વાંધો નથી, બાળક માટે સમય નથી ફાળવી શકતા વધારે તો પણ વાંધો નથી. તો આ બંને ઉદાહરણ એમ બતાવે છે કે આ મહત્ત્વનું પાયો, આ મહત્ત્વની વસ્તુ નથી,
આ વસ્તુ મહત્વની નથી કે તમે બાળકને જાતે મા બાપ તરીકે ભણાવો છો કે કેમ, માતા કે પિતા શિક્ષક હોય એ બિલકુલ જરૂરી નથી. તો ઘણા બધા સફળ બાળકો મેં જોયા છે કે એમના મા બાપ એમને બિલકુલ ભણાવતા નથી અને છતાં એ બાળકો સફળ છે. તો કયા તત્વો છે, કઈ બાબતો છે જે એ બાળકોને સફળ બનાવે છે? તો મેં 5 વસ્તુઓ તારવવાની કોશિશ કરી છે. આપણે આજના એપિસોડમાં વાત કરીશું અને આ જ રીતે આગળ બીજા એપિસોડમાં બીજી વાતો પણ કરતા રહીશું. સફળ બાળકોના ઘરમાં દલીલો જે હોય છે, જે ઘરમાં વાલી, પતિ પત્ની એટલે કે બીજા સભ્યો છે, કાકા કાકી, જેઠેઠાણી જેને આપણે કહીએ, દિયર દેરાણી કહીએ, અથવા દાદા દાદી કે ઇવન ફોયો હોય, તો ત્યાં બધા દલીલબાજ હોય, ત્યાં સુખ આવતું નથી અને આવે તો ટકતું નથી. સ્વાભાવિક છે કે માણસો તેજસ્વી હોય તો દલીલ કરી શકે, પણ જે ઘરમાં દલીલ, કંકાસ અને પંચાતી હોય એ ઘરમાં તેજસ્વીતા ટકતી નથી. મિત્રો, જ્યારે પણ ચર્ચા થાય, જ્યારે પણ વાત દલીલબાજી પર જાય, ત્યારે આપણા ઘરમાં જ્યારે પણ ચર્ચા થાય ત્યારે હું સાચો કે તું ખોટો, કે હું ખોટી કે તું સાચો, એ મહત્વનું નથી. આપણે સાથે મળીને શું સાચું એ શોધી કાઢીએ મહત્વનું છે. જે પરિવારોમાં બધા પોતાની વાત સાચી કરાવવાની સાબિત કરે છે, પોતાની વાત સાચી સાબિત કરાવવાની કોશિશ કરે છે, તે પરિવારોમાં બાળકો પણ દલીલબાજ બને છે. અને જે વ્યક્તિ દલીલબાજ હોય એ આગળ જતા એનું ધ્યાન અભ્યાસમાં કે પ્રગતિમાં રહેતું નથી, એ બસ પોતાની વાત સાચી કરવાની કોશિશ કરે છે, જીદ્દી અને અહંકારી બને છે. તો સૌથી પહેલો મારો મુદ્દો એમ છે કે જે પરિવારમાં સભ્યો શાંતિથી એકબીજાને સાંભળે છે, એકબીજાને શાંતિથી સમજીને પોતાની વાતમાં બંધછોડ કરે છે, કોમ્પ્રોમાઇઝ કરે છે, હા, તો આવા પ્રક્રિયા, આવા પરિવારો જે છે એમને જીવંત અને સક્રિય પરિવાર કહેવાય. એટલે ફરીથી એક લાઈન હું રિપીટ કરું છું, ઘરમાં જ્યારે ચર્ચાઓ થાય ત્યારે હું સાચો કે તું સાચી એ મહત્વનું નથી, હું ખોટો કે તું ખોટી એ મહત્વનું નથી, શું સાચું અને શું ખોટું તે મહત્વનું છે. સાચે સાથે મળીને બાળક માટે શું વધુ સારું છે એ નક્કી કરવાનું છે, નહીં કે હું જે કહું છું તે સાચું અને તું જે કહે છે એ ખોટું, એ રીતે ચર્ચા કરવાના બદલે આપણા બેમાંથી કોઈની પણ વાત જે બાળક માટે વધારે સારી હોય એને આપણે અમલમાં મૂકીશું. આ વલણ જે ફેમિલીમાં છે એ ફેમિલી ખૂબ ઝડપથી આગળ આવે છે. તો પહેલો મુદ્દો છે દલીલ. જે પરિવારમાં દલીલ નથી ત્યાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા છે. મારો બીજો મુદ્દો છે પંચાતી. જે ફેમિલીમાં ફોન ઉપર લાંબી લાંબી વાત ચાલે, આજુબાજુના ઘરના પ્રસંગો પણ તમારા ઘરે ઉજવાય, આપણે એમ કહીએ ને કે ભેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, ત્રીજા કે ચોથા ઘરે લગ્ન હોય પણ એ લગ્નને લગતી બધી બેઠકો તમારે ત્યાં થાય, પછી ભલે બાળકની પરીક્ષા હોય, બાળક વાંચતું હોય, બાળક ભણતું હોય ને મહેમાનો ટપકી પડે, બાળક આગલા રૂમમાં બેઠું હોય, લેસન કરતું હોય ને મહેમાન આવીને આખા ગામ પરની વાત કરે, ફોન કર્યા વગર પાછા આવે, પરીક્ષાનો દિવસ હોય બાળકનો અને સગાવાળાઓનો બેસ્ટ લકના ફોન આવે અને પાછું વાંચતા બાળકને આપણે ઉઠાડીને ફોન આપવો પડે, ફોન ના આપીએ તો પેલા સગાને ખોટું લાગી જાય. જે જે સમાજ આ રીતની વિચારસરણી ધરાવે છે, જે પરિવાર આ રીતની વિચારસરણી ધરાવે છે એમાં કદી સફળતા આવતી નથી. મિત્રો, સામાજિક હોવું એ સારી બાબત છે પણ એનો અતિરેક બહુ વિનાશક છે. તમારા સામાજિક સંબંધો પહોંચી વળાય એટલા માપસરના અને અર્થપૂર્ણ હોવા જોઈએ. બાળક જો ભણતું હોય, બાળકના અભ્યાસના મહત્વના વર્ષો ચાલતા હોય તો ઘરમાં અભ્યાસને સહાયક વાતાવરણ હોવું જોઈએ. બાળક જ્યારે વાંચતું હોય ત્યારે ફોન ઉપર વાત તો ન જ કરવી જોઈએ તમારે, પણ હું તો કહું છું કે ચેટ પણ ન કરવી જોઈએ. બાળક જો પોતાની પુસ્તક લઈને બેસે છે તો તમે ન્યૂઝપેપર લઈને બેસો, ચિત્રલેખા કે એવું કોઈ સામાયિક લઈને બેસો, કોઈ નવલકથા કે કોઈ બીજું જીવન વિકાસને લગતું પુસ્તક લઈને બેસો, તો બાળકને એમ લાગશે કે હું જે ક્રિયા કરું છું એ જ મમ્મી પણ કરે છે, હું જે કામ કરું છું એ જ મમ્મી પણ કરે છે. અને મમ્મીને પપ્પાને વાંચવામાંથી આનંદ મળતો જોશે, શાંતિથી બેસીને કંઈક કરવામાંથી આનંદ મળતો જોશે, તમે ટીવી જુઓ અને બાળક વાંચે ભણે એ મને લાગે છે કે બહુ મુશ્કેલ કામ છે. એટલે આપણે આપણા જે આનંદો છે એ થોડા એ પ્રકારના કરવા પડે કે બાળકની બાજુમાં આપણે બેઠા હોઈએ, બાળકને ભલે ભણાવ્યો નહીં પણ આપણે પણ પુસ્તક લઈને બેઠા હોઈએ, તો બાળકને ચોક્કસપણે વાંચવાનો ભણવાનો કંટાળો નહીં આવશે. તો મારો બીજો મુદ્દો હતો પંચાતી. જે ઘરમાં જરૂર કરતાં વધારે સામાજિક સંબંધો નથી એ ઘરમાં સફળતા વધારે આવે છે. અને જે ઘરમાં વધારે પડતી પંચાતી હોય છે, ખૂબ લાંબા લાંબા કારણ વગરના ફોન ચાલે છે, ખૂબ મહેમાનો આવે છે, આ બધા ઘરમાં બાળકો વહેલા મોડા અભ્યાસમાં નિષ્ફળતા મેળવવાની શરૂઆત થાય છે. મારો ત્રીજો મુદ્દો છે કંકાસ. જે ઘરમાં માતા પિતાના ઝઘડા છે ત્યાં સફળતા બહુ મુશ્કેલીથી આવે છે. ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા ધોરણ સુધી ભણવાનું સહેલું હોય, એક લાઈનમાં, બે લાઈનમાં, ચાર લાઈનમાં જવાબ હોય, ભાષા સરળ હોય, તો આવા સમયમાં માતા પિતાના ખરાબ સંબંધોની બાળક પર શરૂઆતમાં કદાચ એટલી બધી અસર પડતી નથી, પણ પાછળથી 8મું, 9મું, 10મું, 11મું, 12મું અને કોલેજ આ વર્ષો દરમિયાન જો બાળકને માતા પિતાના સંબંધો તંગ હોય તો બાળક ભણવામાં કોન્સન્ટ્રેટ કરી શકતું નથી. તો મને ઘણા મા બાપ પૂછે છે કે કઈ ઉંમરથી આમ બાળકોને સમજ પડવા માંડીએ કે મમ્મી પપ્પા વચ્ચે ઝઘડા છે તો એમનું મૂડ ખરાબ થાય કે માનસિક અસર થાય. તો વિજ્ઞાન તો એમ કહે છે કે બાળક માતાના પેટમાં હોય, 5-6 મહિનાનું ગર્ભ હોય, ત્યારે પણ જો માતાનું મૂડ ખરાબ હોય
તો એ નાળ દ્વારા જે પ્રવાહી જે પોષણ પહોંચે છે એની સાથે સાથે હોર્મોન્સ પણ પહોંચે છે અને બાળક ગર્ભમાં રહેલા બાળકના મગજ પર પણ એની અસર થાય છે. આપણે આટલી કદાચ એમાં ના જઈએ ઉંડાણમાં, તો હું તમને ઉદાહરણ બીજું આપું કે બાળક 6 મહિનાનું છે, બાળકની મમ્મીનો ધારો કે મૂડ સારો નથી, તો નોર્મલી બાળક મમ્મીને કઈ મમ્મી બાળકને કઈ રીતે પકડે છે, કઈ રીતે નવડાવે છે, કઈ રીતે પાવડર લગાડે છે, કઈ રીતે માથું ઓળે છે, આ બધામાં એક પ્રકારની હું આબાદાનો એક પ્રેમ એક શાતા આ નો બાળકને અનુભવ થતો હોય છે. જે દિવસે મમ્મીનો મૂડ ખરાબ હોય એ દિવસે મમ્મી એને જરા જોરથી પકડશે, જરા જોરથી મૂકશે, જરા વજન આપીને નવડાવશે, જરા માથું ઓળતી વખતે કદાચ બાળકને કાસકો વાગી જાય કે એવું ધ્યાન નહીં રહે મમ્મીનું, તો આ 6 મહિનાના બાળકને પણ ખબર પડી જાય છે કે મારા મમ્મીનો મૂડ સારો નથી. અને મમ્મી ચીડાયેલી હોય, મમ્મી ગુસ્સામાં હોય, મમ્મી ખુશ ના હોય, એનું બાળક કદી ખુશ રહી શકતું નથી. જો 6 કે 8 કે 6 મહિનાનું બાળક હોય, વર્ષનું પણ બાળક હોય, ઇફ મધર ઇઝ નોટ હેપી, ચાઇલ્ડ ઇઝ નેવર હેપી. અસંતુષ્ટ માતાનું બાળક હંમેશા અસંતુષ્ટ રહે છે, અસંતુષ્ટ માતાનું બાળક હંમેશા ચીડિયા સ્વભાવનું રહે છે. તો માતા પિતાના ઝઘડા હોય તો બાળક અભ્યાસમાં ધ્યાન આપી શકતું નથી. એટલે બાળકના હિતમાં, બાળકના ભવિષ્યના, માત્ર અભ્યાસમાં નહીં પણ એના સ્વભાવ પર, બીજી બધી બાબતો પર પણ બહુ મોટી અસર પડે છે. જે બાળક, જે ઘરમાં માતા પિતાના ઝઘડા નથી, માતા પિતાની વચ્ચે સુમેળ છે, એ બાળકો કદાચ અભ્યાસમાં સાધારણ હોય તો પણ એ લોકો જીવનમાં સફળ થાય છે. તો જે ઘરમાં માતા પિતાના ઝઘડા હોય ત્યાં બાળક અભ્યાસમાં ધ્યાન આપી શકતું નથી. એટલે કોઈ માતા પિતા વચ્ચે, દંપતી વચ્ચે નાના મોટા ખટરાગ હોય, નાના મોટા મુદ્દા હોય, તો બાળકના હિતમાં સમાધાન કરવું એ જ યોગ્ય છે. ઘણીવાર જીવનમાં સંજોગો એવા આવી જાય કે માતા પિતા બિલકુલ સાથે રહી શકે એમ ન હોય, એમની વચ્ચે સમાધાન શક્ય ન હોય, ઘણીવાર છૂટાછેડા એ જ એક ઉકેલ હોય, ઘણીવાર સેપરેશન જ એક ઉકેલ હોય, તો આવા સંજોગોમાં પણ બાળક પર એની અસર ઓછામાં ઓછી થાય એ સારા મા બાપ ધ્યાન રાખતા હોય છે. ખાસ કરીને મમ્મી પપ્પા જ્યારે અલગ થયા હોય ત્યારે એમ સમજવું બહુ જરૂરી છે કે બાળકને બંને સાથે સુમેળ ભરેલા સંબંધ રાખવાનો હક છે. તો પિતાએ ધ્યાન રાખવું જોઈએ કે બાળક મમ્મીને શાંતિથી મળી શકે, મમ્મી સાથે શાંતિથી વાત કરી શકે, અને બાળકના મગજમાં મમ્મી વિશે નેગેટિવિટી ન ઊભી થાય. અને મમ્મીએ એ ધ્યાન રાખવું જોઈએ કે બાળક પિતાને શાંતિથી મળી શકે, પિતાને મળવાનો બાળકને હક છે, શાંતિથી વાત કરી શકે, બંને વચ્ચે સંબંધ સારા રહે, અને બાળકના મનમાં પિતા વિરુદ્ધ કોઈ નેગેટિવિટી એકઠી ન થાય. આ બહુ જરૂરી છે. તો આ ઘણીવાર આપણા જે દાદા દાદી કે નાના નાની હોય છે એ બધા પણ આ બધી વસ્તુમાં ફાળો ભજવતા હોય છે, તો એ બધાને પણ આ સમજાવવાની ખૂબ જરૂર હોય છે કે કોઈ કારણથી માતા પિતાના સંબંધો ઠીક ન હોય તો પણ બાળક પર એની અસર ના પડે અને બાળકનો પેદા તરીકે ઉપયોગ ન થાય. તો આ તો બહુ રેર કિસ્સાની વાત કરી, પણ જ્યાં આપણે સાથે પણ રહીએ છીએ ત્યારે પણ નાની નાની વસ્તુમાં જ્યારે માતા પિતાના ઝઘડા થતા હોય છે ત્યારે બાળકના વ્યક્તિત્વ પર, બાળકની માત્ર સફળતા પર નહીં બીજી બધી બાબતો પર પણ ખૂબ અસર આની પડતી હોય છે. તો ત્રીજો મુદ્દો છે કે ઘરમાં કંકાસ જેટલો બને એટલો આપણે ટાળી શકીએ તો બહુ સારું છે. જે અહંકારના કારણે કે નાની નાની વાતોના કારણે જે કંકાસ થતો હોય છે, એકબીજા પ્રત્યે માન સન્માન પ્રેમ રાખી શકીએ પરિવારના સભ્યો, તો બાળકના વિકાસમાં એનો બહુ લાંબે સુધી એનો ફાયદો થતો હોય છે. ચોથો મારો મુદ્દો છે પૈસા વિશેની સમજ, કે તમારી ફેમિલીની પૈસા વિશેની, દંપતીની, માતા પિતાની પૈસા વિશેની સમજ શું છે એ બહુ મહત્વનું છે. જે મની માઇન્ડેડ ફેમિલી છે એના બાળકો કદી પણ સારી રીતે ભણી શકતા નથી. બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો, જે ફેમિલી મની માઇન્ડેડ છે એના, એટલે તમે એમ કહેશો કે શું ગરીબોના બાળકો સારું ભણે ને પૈસાદારના ઓછું ભણે, ના, એવું નથી. પૈસાદાર હોવું એ ગુનો નથી. તમે જાઓ, સારા રેસ્ટોરન્ટમાં જાઓ, તમે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરો, તેનું એમ્બિયન્સ તરસ વાદના વખાણ કરો, પણ તમે એમ બોલો કે બેટા આપણી પાસે બહુ બધા પૈસા છે એટલે જ આપણે અહીંયા આવી શકીએ છીએ, અથવા આપણે આવી શકીએ છીએ પણ બીજા આવી નથી શકતા, અથવા આ મા બાપ તો એના દીકરાને લઈ જ નથી જતા, અમે લઈ જઈએ છીએ, અથવા કંઈ પણ વસ્તુ ખરીદીને આપો તો કે આની બ્રાન્ડ આ છે, આપણે આ ગાડી લાવી લીધી, આપણે આ મોંઘી વસ્તુ ખરીદી, આ પ્રકારે પૈસાની દેખાડાની વાત કરવી એ બહુ ખોટું છે. સારા મા બાપ પૈસાદાર પણ હોય તો પૈસાનું અભિમાન કરતા નથી. બાળકો સાથે જ્યારે જાય છે ત્યારે આપણે સાથે બેસી શકીએ છીએ, સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ છીએ, એમાં પૈસાનો ક્યાં ઉલ્લેખ આવતો નથી. વિદેશ ફરવા ગયા હોય, સિંગાપુર ફરવા ગયા, ક્રુઝમાં પણ ગયા હોય બાળક સાથે, તો અમે આટલા બધા પૈસા ખર્ચ્યા, બીજા ખર્ચી નથી શકતા, એ રીતની પૈસાથી આ સુખ પ્રાપ્ત થયું છે એ પ્રકારનો કોઈ ઉલ્લેખ એ સારા મા બાપની વાતચીતમાં નહીં આવે. મિત્રો યાદ રાખજો કે પૈસો ખિસ્સામાં રાખવાનો છે, મગજમાં નથી રાખવાનો. પૈસો બેંકમાં રાખવાનો છે, પૈસો ખોપડીમાં નથી રાખવાનો. પૈસાદાર હોવું એ ગુનો નથી, પણ પૈસાનો દેખાડો કરવો, પૈસાની વાત કરવી એ ગુનો છે. જે મા બાપ ખૂબ વાત કરશે કે આ ગાડી લાવી છે, પેલી ગાડી લાવી છે, જે મમ્મી ખૂબ વાત કરશે કે ભાઈ આ પેલી તો આ સાડી લાવી, તો આમ શોપિંગ કર્યું, તેમ શોપિંગ કર્યું,
તો એના બાળકો ધીરે 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 એમના મનમાં પૈસાનું મહત્વ આવી જશે. સાતમું આઠમું નવમું દસમું ધોરણ ચાલતું હોય, સ્કૂલમાં ભૂમિતિ વગેરે ભણવાનું છે, કેમેસ્ટ્રી વગેરે ભણવાનું છે, આ વખતે બાળકના મનમાં જો આઈ વોન્ટ ટુ બીકમ રિચેસ્ટ પર્સન, મારે પૈસાદાર બનવું છે, એવો જો ખ્યાલ આવી જાય તો એ બાળકો કદી ભણી શકતા નથી. એટલે બાળકોને પૈસા અંગેની ચર્ચાથી અલિપ્ત રાખવા એ બહુ જરૂરી છે. વધારે પડતી કરકસર કંજુસાઈ કરવી એ પણ ઠીક નથી, અને પૈસાની વધારે પડતી મોટાઈ કરવી, બ્રાન્ડ વગેરે વિશેની વાતો કરવી એ પણ ઠીક નથી. પાંચમી વાત કે તમારી જે દુઃખી કથાઓ, ઘણા મા બાપની ટેવ હોય છે કે પોતાની દુઃખી કથાઓ બોધપાઠ તરીકે રજૂ કરતા હોય છે. અમે તો સાયકલ પર જતા હતા, અમારી પાસે તો બાઇક નહોતું, તું તો બાઇક માંગે છે. અમારા વખતે તો કંઈ ફોન કશું ઘરમાં પણ નહોતા, મહોલ્લામાં પણ નહોતા, તમને તો હવે હાથમાં ફોન જોઈએ છે. અમે ભણતા હતા, અમારી પાસે બે જ પેન્ટ હતી, એક ધોવામાં જતી હતી ને એક પહેરવામાં હોય, અને જલ્દી સુકાઈ નહીં તો મુશ્કેલી થઈ જતી હતી. આ બધી વાતો તમે રમૂજ તરીકે કરો તો બાળકને બહુ મજા આવે. તમે હસાવવા માટે આ બધી વાત કરશો તો બાળક એન્જોય કરશે, પણ તમે ભૂતપાઠ આપવા માટે એમ કહેશો કે અમારી પાસે તો બે જ પેન્ટ હતી ને તું આટલા બધા કપડાં માંગે છે, તો બાળક કહેશે કે ભોગ તમારા, તમારા પપ્પા ગરીબ હતા, અમારા પપ્પા ગરીબ નથી તો મને જોઈએ છે. તો આ રીતે બાળક પર આની કોઈ અસર થતી નથી. તમે જ્યારે ભૂતપાઠ આપવા માટે તમારી ગરીબાઈની કે તમારા સંઘર્ષની વાત બાળકને કરો છો તો એની કોઈ અસર થતી નથી, પણ તમે મજાકમાં મસ્તીમાં રમૂજના થોડા પાસ સાથે રમૂજ ઉમેરીને લાઇટ વેમાં જો તમે આ બધી વાત કરશો તો બાળકને મજા આવશે અને બાળક એનો મહિમા સમજશે પણ ખરો સંઘર્ષનો. ઘણા મા બાપ ખુશ રહીને પોતાના બાળકને મોટિવેટ નથી કરી શકતા. એ લોકોને મોટિવેટ કરવા માટે એ ચહેરા પર હાવભાવ એવા થઈ જાય છે કે મા બાપને બાળક એમની વાત સાંભળવાના બદલે એમના ચહેરા પરના જે દયામણા હાવભાવ છે એ જોયા કરે. ઘણા મા પપ્પા એમ બોલે કે મને મળ્યું નથી તો તું કરીને બતાવ, મને તો ફેસિલિટી કંઈ મળી નથી પણ તને બધું છે તારી પાસે તો તું કરીને બતાવ. ઘણા મમ્મી એમ કહેતી હોય કે તારા પપ્પાના ધંધામાં કશ નથી. ઘણી મમ્મી તો પપ્પાની હાજરીમાં જ અમારા જેવા જે ડૉક્ટર હોય એને કહે કે સાહેબ એને કહી દો કે બાપા જેવા નથી બનવાનું, આપણે બહુ આગળ વધવાનું છે. તો આ સારી રીત નથી. આપણને આપણા પોતાના ધંધા વ્યવસાયનું ગૌરવ કરવું જોઈએ. આપણે ખેતી કરતા હોઈએ તો ખેતીમાં કંઈ કશ નથી એમ બોલવાની જરૂર નથી. આપણે ધારો કે સિવિલના બિઝનેસમાં છે, કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં છે, તો કન્સ્ટ્રક્શનમાં કંઈ લેવાનું નથી એમ બોલવાની કોઈ જરૂર નથી. તમારા ધંધામાં સંઘર્ષ આવે, મંદી આવે, આ બધું આપણને જરૂર એવું પણ જરૂરી નથી કે તમે બાળકને તમારા પોતાના ધંધામાં જ લઈ આવો, પણ તમારા પોતાના ધંધાની વિરુદ્ધ પણ બોલવાની જરૂર નથી. કેમ કે એક સત્ય એ છે કે દુનિયામાં 50% માણસો પોતાના મા બાપનો જે ધંધો છે એ વ્યવસાય અપનાવતા હોય છે. એટલે અને આમે આપણે આપણા કામને પ્રેમ કરીશું તો જ ખુશ રહી શકીશું, અને આપણે આપણા કામને પ્રેમ કરીશું તો જ બાળક પોતાના કામને પ્રેમ કરશે. જો તમે મમ્મી એમ કહેશે કે મને રસોઈનો કંટાળો આવે છે, જો પપ્પા એમ કહેશે કે મને ઓફિસ જવાનો કંટાળો આવે છે, તો બાળક એમ કહેશે કે મને ભણવાનો કંટાળો આવે છે. જો મમ્મી પ્રેમથી રસોઈ બનાવશે, જો મમ્મી પ્રેમથી ઘરની સાફસફાઈ કરશે, જો પપ્પા પોતાના ઓફિસનું કામ ઉત્સાહથી ને ધગસથી કરશે, તો બાળક પોતાનું કામ ધગસથી કરશે, કરશે ને કરશે જ. જે પરિવારો શહીદી વગર, બળાપા વગર, ફરિયાદ વગર કે ગિલ્ટ વગર જીવે છે એમના બાળકો વધુ સફળ થાય છે. ફરીથી આ વસ્તુ સમજાવું કે ઘણી મમ્મીને એમ હોય છે કે હું તો શહીદ થઈ ગઈ, મેં તમારા 10 વર્ષ 20 વર્ષ આપી દીધા આ તમારા લોકો માટે, બાળકો માટે જ હું રહી, નહીં તો ઘર છોડીને ચાલી ગયો હોત, નહીં તો આમ કર્યું હોત. તો આ શહીદી છે, આ બધો બાળકો છે, હા ફરિયાદ છે. ઘણાને ગિલ્ટ હોય કે ભાઈ મેં બાળક નાનું હતું ત્યારે મેં એના પર બહુ હાથ ઉપાડેલો, મેં આમ કરેલું, મેં ધ્યાન નહીં આપેલું, તો આ ગિલ્ટ છે. આ પણ બધું નકામું છે. આજનો તમારો જે દિવસ છે, તમારી વર્તમાનની જે ક્ષણ છે, એ કોઈ પણ જાતના શહીદીના ભાર વગર, બળાપાના ભાર વગર, કોઈ પણ જાતની ફરિયાદ ભાવના વગર, કોઈ પણ જાતના ગિલ્ટ વગર જો તમે બાળક સાથે આનંદથી પસાર કરી શકો છો તો એ બાળક વધારે સારું કોન્સન્ટ્રેટ કરી શકે અને એ બાળક વધારે સફળ થશે. તો દરેક મમ્મી પપ્પાને મારી વિનંતી છે કે મગજમાં કોઈ પણ જાતનો શહીદીનો ભાવ ન રાખે, બળાપાનો ભાવ ન રાખે, ફરિયાદનો કે ગિલ્ટનો ભાવ ન રાખે, પોતે જે કંઈ કામ કરે છે એનું ગૌરવ રાખે, પોતાની આજે જે કંઈ સ્થિતિ છે એ સ્થિતિ પ્રત્યે સંતોષ રાખે. ભલે એમાં તમારે સુધારો લાવવો હોય કે અત્યારે 10 વર્ષ મજૂરી કરી લઈએ, અત્યારે 10 વર્ષ મહેનત કરી લઈએ પછી તો સુખ જ સુખ છે, એવું નથી હોતું. સુખ આજે પણ હોવું જોઈએ ને સુખ ભવિષ્યમાં પણ હોવું જોઈએ. તમે અત્યારે જે કંઈ કરો છો એમાં થોડો ઘણો સંતોષ, થોડું ઘણું સુખ, થોડો ઘણો આનંદ એમાં પણ મળવો જોઈએ. તો 5 વસ્તુ મેં મિત્રો આજે કરી, ફરીથી એનું રિવિઝન કરું છું. સફળ બાળકોના ઘરમાં, સફળ પરિવારોમાં દલીલ હોતી નથી, વધારે હું તો સાતિસ્વી હોતી નથી. સફળ બાળકોના ઘરમાં પંચાતી હોતી નથી, વધારે પડતા મહેમાનો આવતા નથી, વધારે પડતા બિનજરૂરી પ્રસંગો પાર્ટીઓ ઉજવાતા નથી, ઉજવાય પણ એનો નશો બહુ રહેતો નથી. સફળ બાળકોના ઘરમાં ઘરકંકાસ હોતો નથી, મમ્મી પપ્પા વચ્ચે કે જેઠાણી દેરાણી વચ્ચે કે સાસુ બહુ વચ્ચે ઝઘડા ઓછા હોય છે. સફળ બાળકોના ઘરમાં નાના નાનીની પણ દખલઅંદાજી ઓછી હોય છે, અને સફળ બાળકોના ઘરમાં પૈસાનું અભિમાન કે સફળતા હોતી નથી. પોતાની સ્થિતિ પર સંતોષ સાથે એ પરિવારો
જીવે છે. તો મિત્રો, આજના બાળું છે એમના પહેલા એપિસોડમાં તમને જો આ એપિસોડ ગમ્યો હોય, તમને જો આ વાતો ગમી હોય તો તમે આ વિડીયો શેર કરી શકો છો, એની લિંક તમારા મિત્રોને મોકલી શકો છો. તમે પોતે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્ર પરિવારોને ચેનલ સબસ્ક્રાઈબ કરવા કહી શકો છો. આ વિડીયો તમને ફરી ફરી આવી જ્યારે નવી વિડીયો મુકાય ત્યારે એની માહિતી મળતી રહે એ માટે બહુ જરૂરી છે કે આ વિડીયોની નીચે જે નોટિફિકેશનનો બેલની નિશાની છે, ઘંટીની જે નિશાની છે, એના પર તમે જો ક્લિક કરી દેશો તો જ્યારે જ્યારે આ ચેનલ પર નવી વિડીયો આવશે તો આપને એની માહિતી મળશે. તો મિત્રો, હું ડૉક્ટર રહીશ મનેર આપ સૌને આપના પારિવારિક જીવન માટે, આપણા બાળકોના સફળ ભવિષ્ય માટે શુભેચ્છા આપીને વિદાય લઉં છું. ફરી એકવાર ફરી કોઈકવાર ફરીથી આપણે બહુ જલ્દી મળીશું.